આમ તો ટીવી પર રામાયણનું પ્રસારણ ઘણી વખત થઈ ચૂક્યું છે. સૌથી પહેલા ટીવી પર રામાનંદ સાગરની રામાયણ પ્રસારિત કરવામાં આવતી હતી, જેનો ક્રેઝ આજે પણ લોકો વચ્ચે જોવા મળે છે. વર્તમાનમાં ઘણી પૌરાણિક કથાઓ પર આધારિત ઘણી ફિલ્મો બની ચૂકી છે અને કેટલીક બની રહી છે. એક તરફ પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિ પુરુષ રિલીઝ થવાની તૈયારીમાં છે, ત્યાં હવે દંગલ ફેમ નીતિશ તિવારી અને મધુ મંટેનાના નિર્દેશનમાં ફિલ્મ રામાયણના પ્રોજેક્ટ ઉપર કામ ચાલી રહ્યું છે, જેમાં રાવણના પાત્ર માટે યશને એપ્રોચ કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે આ માટે ના પાડી હતી. રિપોર્ટ અનુસાર યશ આ ફિલ્મને કરવા માટે ખૂબ ઉત્સાહિત હતા, કેમ કે રામની તુલનામાં રાવણનું પાત્ર ભજવવું વધુ પડકારપૂર્ણ છે. આ ફિલ્મમાં રામના પાત્ર માટે રણબીર કપૂરને પસંદ કરાયો છે. આ જ કારણ છે કે યશ પણ આમાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક હતા, પરંતુ બાદમાં તેમણે માટે ના પાડી. મળતી માહિતી પ્રમાણે યશને તેમની ટીમે આને પર કામ ન કરવાની સલાહ આપી હતી. તેમણે વિચાર્યું કે યશના ચાહકો તેમને એક નકારાત્મક ભૂમિકા નિભાવતા જોઈને ખુશ નહીં થાય, ભલે તેઓ રાવણ જેવા શક્તિશાળી વિરોધીની ભૂમિકા જ કેમ ન હોય. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ યશે કહ્યું હતું કે મારે મારા ચાહકોની ભાવનાઓ વિશે ખૂબ સાવધાન રહેવું પડશે, તેઓ ખૂબ ભાવુક છે અને જ્યારે હું તેમની ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ કરું છું તો તેઓ ઓવર રિએક્ટ કરવા લાગે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.